જય સ્વામિનારાયણ મહાન સંત શ્રીદેવ શરણદાસજી સ્વામી આપણને નિત્ય નિત્ય નવી કથાઓ સંભળાવતા જાય છે આપણે હવે અઠાવીસમાં ચિંતામણીમાં આગળ કથાનું શ્રવણ કરીએ પછી શ્રીજી મહારાજ ધોરાજી પધાર્યા ધોરાજીથી માંગરોળ બંદર પધાર્યા ત્યાં શહેર બહાર રામાનંદ સ્વામીએ એક રામજી મંદિર કરાવીને તેમાં ભગવાન શ્રીરામ લક્ષ્મણ અને માતા જાનકીની મૂર્તિઓ પધરાવી હતી તે મંદિરમાં ઉતર્યા અનકોટ ઉત્સવ કર્યો ત્યાંના જૂના સાધુઓ જેવા કે રઘુનાથદાસ જાનકી દાસ ગોપીદાસ શીતળદાસ સાધુ બાયોને પ્રસાદ આપવા માંડ્યા ત્યારે નારાયણ મુનિએ ના પાડી તેથી તકરાર કરીને નારાયણ મુનિએ મંદિરની બહાર કાઢી મૂક્યા શ્રી રાધાકૃષ્ણદેવની મૂર્તિઓ રામાનંદ સ્વામી નારાયણ મુનિને પૂજવા માટે આપી હતી તે પણ લઈ લીધી શ્રીજી મહારાજ પછી સમુદ્રને કાંઠે વડ તથા આંબલીના તળે ઉતર્યા અને શ્રી રાધાકૃષ્ણ દેવની મૂર્તિઓ ત્યાં ઉડીને આવી તે મૂર્તિઓ પાછી લેવા માટે જૂના ઉપરયુક્ત સાધુઓએ તકરાર કરી અને ત્યાં લડાઈ માટે તૈયાર થયા તે સમયે તેમના રાજા શેઠ શાહુકારો વચ્ચે પડીને સમાધાન કર્યું આ રામજી મંદિર છે તે શીતળદાસનું ભુજનું રામજી મંદિર છે જે જાનકીદાસનું દાસનું અમદાવાદમાં રાયપુર દરવાજા પાસે જે મંદિર છે તે રઘુનાથદાસનું આકાશ હેઠના કુવાની પાસે મંદિર છે તે ગોપીદાસનું બીજા હરિમંદિરો સદાવ્રતો પૈસા ટકો જમીન કૃષ્ણની મૂર્તિ તે સર્વ નારાયણ મુનિના તે નારાયણ મુનિ નવા મંદિરો કરી શ્રી રાધા કૃષ્ણની મૂર્તિઓ પધરાવી નારાયણ મુનિએ શ્રી રામચંદ્ર ભગવાનની મૂર્તિઓ ક્યારેય ન પધરાવી હવેથી શ્રી કૃષ્ણની મૂર્તિઓ શીતળદાસજીએ અને જાનકીદાસે ક્યારેય ન પધરાવી અને ક્યાંય ન પધરાવી તે બેનાવતી શ્યામજી લુહાણે સહી કરી અને રઘુનાથ દાસજી અને ગોપીદાસજીની બેની વતી અમદાવાદના શતુરદાસ નાગરે સહી કરી નારાયણ મુનિ વતી ગોવર્ધનભાઈએ સહી કરી તેથી શ્રીજી મહારાજે શ્રીરામની મૂર્તિ ક્યાંય પધરાવી નથી અને મોટાનો વસન ક્યારેય ફરે નહીં કારણ કે તે સમયમાં જે આ જૂના સંતો હતા રામાનંદ સ્વામી તેમના સાથીઓ તે બધે રામના સ્વરૂપની પૂજા થતાં અને એની પૂજા કરતાં પણ આ જાનકીદાસ ગોપીદાસ શીતળદાસ એ બધાએ ભગવાન શ્રીજી મહારાજનો વિરોધ કરેલો અને ત્યાંના રજવાડાના શેઠ હતા તેને આપણને ભગવાન શ્રી સ્વામિનારાયણને એટલે કે નારાયણ મોનીનેને કહેલું કે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિઓ જ તમારે પધરાવી એટલા માટે આપણા તમામ મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિઓ પધરાવવામાં આવે છે વા ફરે વા દળ ફરે ફરે નદીના નીર પણ ઉત્તમ વચન ન ફરે ભલે પચ્છીમ ઉગેશો શ્રીજી મહારાજે માંગરોળમાં શ્રીજી મહારાજે વાવ ગળાવી તેમનું કલ્યાણ કર્યું એટલે ગામનું તે ઉત્સવને વિશે નારાયણ મુનિ સતુલભુજ રૂપે હોમ કરનારા બ્રાહ્મણને દર્શન દીધા તે સમયે ધર્મ તથા ભક્તિના દર્શન વિપ્રોને થયા અને ધર્મને ચાર પગ ચાર હાથ ચાર મુખ અને આઠ જોઈને મયારામ પૂછતા હતા જે ધર્મ ભક્તિ પ્રથમ ક્યાંથી ઉત્પન્ન થયા ધર્મ ક્યાં ધર્મના કેટલા સ્વરૂપ છે નીલકંઠવર્ણને બોલ્યા પ્રથમ મુક્તો સહિત એક અવતારી હતા તેમણે મુક્ત સામો જોયું તેથી મુક્ત પ્રકૃતિ સાથે જોડાણા અને મૂળ પુરુષ પ્રકૃતિ દ્વારા અનેક કોટી પ્રધાન પુરુષ થયા તેમાંથી અનેક કોટી બ્રહ્માંડો થયા તે બ્રહ્માંડોના સર્વ જીવોના સુખ માટે અને મોક્ષને માટે તે મૂળ પુરુષ સામુ ફરીથી અવતારી જોતા હતા મૂળ પુરુષના હૃદયમાંથી છીદા શક્તિ બ્રહ્મવિદ્યા અહિંસા તેણે સહિત ધર્મ દેવ પ્રગટ થયા હતા અવતારી આગળ હાથ જોડીને બંને હાથ ઊભા રહ્યા પ્રભુ કહે હે ધર્મ તમો સર્વ બ્રહ્માંડમાં વસો અને સર્વના સુખને માટે અને મોક્ષને માટે તમને ઉત્પન્ન કર્યા છે ધર્મ કહે તમારો વિરહ સહન નહીં થાય અહીં મને રહેવા દો અવતારી કહે હું તમારું તથા સાધુઓનું રક્ષણ કરવા માટે જીવોના મોક્ષ કરવા માટે યુગે યુગે તમારો પુત્ર થઈશ અને તમે અમારા માતા પિતા હું તમારા થકી અવતાર ધારણ કરીશ મારા અવતારો ભલે બીજા થકી ઉત્પન્ન થાય જ્યારે જ્યારે સંભાળશો ત્યારે હું પ્રગટ ઊભો રહીશ પછી સર્વ જેટલા બ્રહ્માંડ તેટલા સ્વરૂપ ધારણ કરીને દરેક બ્રહ્માંડમાં ગયા તે ધર્મ સ્વેદીપ પાસે વિશ્વકર્મા દ્વારા વિષ્ણુપુર રસાવીને તેમાં રહ્યા અને તે વિષ્ણુપુરમાંથી અહિંસા સહિત સાબરમતીને કાંઠે આવીને દસ વર્ષ તપ કર્યું તે સમયે વરાકલ્પ સ્વયંભૂ મનવંતર પ્રથમ સતયુગ પ્રભવ વર્ષ ઉત્તરાયણ કાળ ઋતુ સૈત્ર મા શુક્લ પક્ષ એકાદશી બ્રાહ્મ મુહૂર્ત અને રવિવારે તે દિવસે નરનારાયણ હરિકૃષ્ણ એ શાર સ્વરૂપે પ્રગટ થયા હતા અને સાક્ષુષ મનવંતરમાં દુર્વાસાના શાપથી પ્રલય થયો ત્યારે નરનારાયણ સ્વધામ બ્રહ્મધામ પધાર્યા અને ધર્મ અહિંસાક્ષરધામમાં પધાર્યા પછી બ્રહ્માએ ફરીથી સૃષ્ટિ કરી ત્યારે બ્રહ્માના હૃદયમાંથી ધર્મદેવ પ્રગટ થયા અહિંસા દક્ષની દીકરી થઈ તે ધર્મદક્ષ પ્રજાપતિની કન્યા મૂર્તિ તે સહિત પૂર્વસ્થળે સ્થળે સાબરમતીને કાંઠે તપ કર્યું પછી બહાર વર્ષે પ્રભુ પ્રસન્ન થયા અને નરનારાયણ રૂપે વૈવસ્તવત મનવંતર સતયુગ પ્રભાવ વર્ષ ઉત્તરાયણ કાળ અને ફાગણ માસની મૂર્તિ માની રાત્રિએ સોથો પહોર અને અંતે ધર્મ મૂર્તિ થકી નર અને નારાયણ સ્વરૂપે ફરીથી પ્રગટ થયા હતા તે સમયે સર્વ દેવો મુનિઓ તથા ઋષિઓ મૂર્તિ ધર્મ સર્વ મળીને હિંડોળે બાંધીને તેમાં નરનારાયણ પધરાવીને ફૂલદોલોત્સવ કરતા હતા પછી ફરીથી નરનારાયણ બદ્રિકાશ્રમમાં પધાર્યા અને તે ધર્મ મૂર્તિ વિષ્ણુપુરમાં પધાર્યા તે પૂરમાં ધર્મ કાયમ રહેશે અને બ્રહ્માના પુત્ર ધર્મ બળદનું રૂપ ધરીને વિષ્ણુપુરમાં રહેશે તેને ચાર પગ ચાર હાથ અને શાર મૂકશે અને પૃથ્વી ગૌરવ ધરીને જ્યાં ત્યાં જ રહેશે અને તે ધર્મના અંશથી સૂર્યપુત્ર ધર્મ થયા તે પણ વિષ્ણુપુરમાં રહેશે અને તે બે પગ અને ચાર હાથ છે તેમાં એક પગ પૃથ્વી પર ધર્મ મૂકી શકતા નથી અને તેમાં મંત્રથી ધર્મ થયા અને માંડવ મુનિના શાપથી પોતે હરિશંદ્ર તથા વિદુર તથા સ્વાનરૂપ થયા ત્યાં સુધી જમપુરીમાં કચેરીનું કામ અર્યમાં પુત્રીએ કર્યું હે મયારામ ભળ તે ધર્મ તથા મૂર્તિ દુર્વાસાના શાપથી પૃથ્વીમાં ધર્મ ભક્તિ થયા તે મારા માતા પિતા છે તે દિવ્ય રૂપે અમારી સાથે રહેશે તેમના દર્શન ધર્મવાન પુરુષોને થાય છે તે સાંભળીને સર્વ જીવો રાજી રાજી થઈ ગયા અને નારાયણ મુનીને પ્રભુ જાણીને સર્વ વિપ્ર આશ્રિત થયા પછી પૃથકર્મની પૂર્ણાહુતિ કરીને હજારો બ્રાહ્મણોને જમાડ્યા પછી શ્રીજી સભા કરીને ઉપદેશ કરતા હતા તે ધર્મવાન પુરુષોને ધન આટલા ઠેકાણે વપરાય છે સુપાત્ર તીર્થયાત્રા વિવાહ યજ્ઞ કુવા તળાવ એટલા અર્થે ધર્મવાન પુરુષનું ધન વપરાય છે અને સુપાત્રને દાન આપવાથી ધનાઢ્ય થાય ધનથી ફરી પુણ્ય કરે અને પુણ્યથી દેવલોક મળે પછી આ લોકમાં ધન વૈભવને તે જીવ પામે છે કૃપાત્રને દાન દેવાથી દરિદ્ર થાય દરિદ્ર પાપ જ કરે અને પાપથી નર્ક મળે અંતે આ લોકમાં આવીને દરિદ્રપણો થાય અને વળી પાછા પાપ કરે કાશીમાં એક કરોડપતિ શેઠ રહેતા હતા તેને સદાવ્રત હતું તે કાયમ સદાવ્રત લેવા દેવીપુત્ર એક બાવાનો વેશ ધરીને સદાવ્રત લઈને તેનું સૂત્ર લીધું તેથી જાળો બનાવીને માછલા પકડ્યા અને તે પાપથી તે શેઠનો સર્વનાશ થયો શેઠે કોઈ મહાત્માને પૂછ્યું કે મેં કાંઈ પણ પાપ કર્યું નથી મારું સર્વનાશ કેમ થઈ ગયું મહાત્મા કહે તમારા સદાવ્રતના અન્ના પૈસાથી જાળ બની તે વડે દેવી પુત્રોએ માશલા માર્યા તે પાપનો દસમો ભાગ તમને મળે છે તે પાપથી તમારું સર્વનાશ થયું માટે હવે બ્રહ્મભોજન કર પ્રભુ તારું સારું કરશે ગંગાના સામે કાંઠેના ગામમાં તે શેઠને પૈસા લેણા હતા તે લેવા માટે ગંગા કાંઠે આવેલા તે સમયે સૂર્યાસ્ત થતાં વહાણ ન મળ્યું તેથી શેઠ ત્યાં કાંઠે જ રાત રહ્યા ત્યારે પહેલાં દેવીપુત્ર લોકોએ રાત્રિના તાપ કરીને બેઠા હતા તેઓએ વાત કરી કે પહેલાં સદાવ્રત આપનારા શેઠના પૈસા વડે આપણે જાળો કરીશે તે શેઠ પાયમાલ થઈ ગયા શેઠે આ બધું સાંભળ્યું એટલે દેવીપુત્ર લોકો જ્યારે સૂઈ ગયા ત્યારે જેમની સર્વ જાળો તે સુકાતી હતી તેને લઈને શેઠે ગંગામાં નાખી દીધી અને સવારે વાણમાં બેસીને ઘરે આવીને બ્રાહ્મણને જમાડ્યા તેથી શ્રી શેઠ પાસો ધનવાન થયું ધર્મ કરે ધન ઘટે નહીં જેમ નદી કેરા નીર વાપરે તેમ શુદ્ધ રહે અને વધે ભરપૂર તે વિશે ઘણો ઉપદેશ કર્યો અને સત્યાત્રને વિશે દાન થોડું આપે તો પણ ઘણું બધું થાય જેમ જળમાં તેલ ખળ પુરુષને ગુપ્ત વાત સત્પાત્રને દાન દાયા પુરુષને શાસ્ત્ર તે થોડું હોય તો પણ પોતાની મેળે વસ્તુ શક્તિથી વિસ્તાર પામે છે પછી સર્વ સમાધિઓ કરાવી અને સર્વને પોતાના ઈષ્ટદેવોના દર્શન કરાવી હજારો જીવોના પોતાના આશ્રિત કર્યા આવા ભગવાન શ્રી સ્વામિનારાયણ અનંત લીલાઓ કરતા હતા શ્રી सदानन्दस्वामी शिष्यदेवसरणमुनिविरचिते श्रीस्वामिन् संहिता प्रथम नाम अष्टविशोषिन्तामणैः